કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ 6 ભણીશું. સુબહ. સુબહ એટલે સવાર. સુબહ એટલે સવાર. પોલિયો કી બીમારી સે બચ્ચે વિકલાંગ હો જાતે હૈ. બચ્ચો કો ઇસ બીમારી સે બચાને કે લિયે ઉન્હેં પોલિયો કી દવા પિલાઈ જાતી હૈ. इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपने सूझबूझ और साहस से काम कर लेती है. उसके शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी. वह जिंदा दिल एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है उसका निरूपण इस घटना में किया गया है. प्रायः विकलांग व्यक्ति जीवन में निराशा का अनुभव करता है. उसे लगता है कि वह अपने जीवन में कुछ नहीं कर सकता. उसे दूसरों के भरोसे ही जीना पड़ेगा. लेकिन ऐसा नहीं है. हौसला हो विकलांग व्यक्ति भी अपने बल पर जी सकता है. अपने साहस और खुशफुर्ति से वह सबको प्रभावित कर सकता है. सुबह सुबह रेशमा ने देखा कि घर के सभी लोग सफाई में व्यस्त हैं. कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है. रेशमा ने सोचा जरूर आज कोई खास बात है. कि वहली सवारे रेशमाए जोयू कि घरना बधा लोको साफ सफाई करवामां जोड़ायेला हता. व्यस्त है एटले जोड़ायेला हता, साफ सफाई करवामां रोकायेला हता. कोई सामान परथी दूर झापी रह्युं छे तो कोई करोड़ियाना जाड़ा खंखेरी रही छे. रेशमाए विचार्यु के अवश्य आज कोई खास बाबत छे. आ बधाने काम करता जोईने रेशमाने थाय छे के आज कोई खास दिवस छे अथवा कोई खास बात छे. मां आज कोई खास बात है? के छे मां आज कोई खास बात छे, बाबत छे. सब इतनी सुबह उठकर घर की सफाई में जुटे हैं कि सौ सवारे वेला आटला बधा वेला उठीने ઘરને સાફ સફાઈમાં લાગી ગયા છો. રેશમાને ઉત્સુકતા સે પૂછા કે રેશમાએ આતુરતાથી પૂછ્યો હા બિટિયા રાની તહેવાર કે દિન હૈ. કે હા બે રાની બેટા આજે તહેવારનો દિવસ છે. ભૂલ ગઈ ક્યા? પહેલે સે હી સાફ સફાઈ હો જાય તો અચ્છી તરહ તહેવાર કા આનંદ લે પાએ. માને પ્યાર સે રેશમા કે ગાલ કો સહલાતે હુએ કહા. કે છે હા રાની બેટા, તહેવારના દિવસો છે, ભૂલી ગઈ કે શું? પહેલાથી જ સાફ સુફી થઈ જાય તો સારી રીતે તહેવારનો આનંદ માણી શકાય છે. માએ પ્રેમથી રેશમાના ગાલ પંપાળતા કહ્યો. એમ કહે છે કે આપણે ઘરનું કામ છે પહેલાથી કરી દઈએ તો કોઈ પણ તહેવારની મજા માણવાની મજા આવે છે. ઓ, મેં તો એકદમ લકડ હો ગઈ હું. પરમા, આપને મુજે તો કોઈ કામ સોંપાઈ નહીં હે. મેં ક્યાં કરું બતાવો માં. રેશમા કહે છે કે અરે હું તો એકદમ ભૂલકણી થઈ ગયું છું માં. પણ માં, આપે તો મને કશું કંઈ કામ સોંપ્યું તો નથી, તો હું શું કરીશ? મને કામ બતાય માં. એની માને એમ કહે છે કે હું એકદમ ભૂલકણ થઈ ગઈ છું એમ. તું મને કશું કામ આપ્યું નથી, તું મને કશું કામ બતાય માં. આપણે તો કામ કરવાથી ભાગીએ છીએ પણ રેશમા વિકલાંગ છે છતાં એને માને એમ કહે છે કે માં તું મને કશું કામ બતાવ. અચ્છા ચલો પહેલે નાહ ધોકર તૈયાર હો જાઓ. એમ કહે છે ચલો અચ્છા પ્રધુ નાહ ધોઈને તૈયાર થઈ જા. ફિર બતાઉંગી બહુત સે કામ હૈ. પછી કે હું તને કહીશ મારે ઘણા બધા કામ છે. મેં ભી આપકી મદદ કરના ચાહતી હું માને કહા. એમ કહે છે કે મેં પણ હું પણ તમને મદદ કરવા હું તને કામ આપવા માટે વિચારું છું એમ. કે અરે એની માં એમ કહે છે કે તું પેલા નાહી ધોઈને તૈયાર થઈ જા પછી કહીશ. કે ઘણા બધા કામ એવા છે કે હું પણ આપની મદદ કરવા ઈચ્છું છું. રેશમાને રુઆસે સ્વરમે કહા. રુઆસે સ્વરમે એટલે રોતેલે સ્વરમે. રુઆસે એટલે રોતેલે. રેશમાએ રોતેલ સ્વરમાં કહ્યું, રોતાવા અવાજમાં કહ્યું મદદ તો મેં જરૂર લૂંગી. કે મદદ તો હું જરૂર લઈશ. મેં તુમ્હારે લિયે કઈ કામ સોચ રખે હૈ. કે મેં પણ તારા માટે ઘણા બધા કામ વિચારીને રાખ્યા છે. ના ધોકર નાસ્તા કર લો ફિર બતાઉંગી. કે નાહી ધોઈને નાસ્તો કરી લે
પછી હું તને તારા બધા કામ બતાવીશ. કહેતે કહેતે માને રેશમા કો ઉસકી પહિયે વાલી કુર્સી પર બેઠા લિયા. એની માં હજી કહે છે, ત્યાં તો કહેતા કહેતા એની માએ રેશમાને એની જે પૈડા વાળી ખુરશી છે એના પર એને બેસાડી દીધી. રેશમાને અપની પહિયે વાલી ખુરશી કો ધીરે ધીરે ધકેલા ઓર અપને દૈનિક કાર્યો મેં લગ ગઈ. રેશમાએ પોતાની પૈડા વાળી ખુરશીને ધીમે ધીમે ધકેલી અને પોતાના જે રોજિંદા કાર્યો હતા એ રોજિંદા કાર્યમાં તે લાગી ગઈ. રેશમા જબ 5 સાલ કી थी तभी से उसके दोनों पैर काम नहीं करते थे. रेशमा जरे 5 वर्ष की हती त्यार थी एना बन्ने पग छे एक खोटा पड़ी गया हता. એટલે એના પગ છે કશું કામ કરી શકતા ન હતા. હા, એના 5 વર્ષથી થયેલા પહેલા એ નોર્મલ વ્યક્તિના જેમ જીવન જીવતી હતી, આપણા બધાના જેમ નોર્મલ જીવન જીવતી હતી. પણ 5 વર્ષથી થઈ એના પછી એના બંને પગ હતા એ કામ કરી શકતા ન હતા. उसे बहुत तेज बुखार हुआ और घुटनों से नीचे दोनों पाव एकदम बेजान हो गए. के एक वक्त ने बहुत सख्त भारे ताव आवे होतो, वधारे पड़तो भारे ताव आवे होतो अने घुटन थी नीचेना बन्ने पग तद्दन निर्जीव थई गया हता. बेजान निर्जीव, तमे ज्यां उठाडीने मूको त्यां पग मूके, जाते पग पोतानी रीते हलन चलन करी शके नहीं एने बेजान कहेवाय. बहुत इलाज करवाया पर रेशमा के पावों में जान नहीं आई. केना पगनो खूब ज इलाज करे, बधा डॉक्टर ने तपास करवड़े, खूब ज इलाज करवड़ायो पर रेशमाना पग में जान न आवी, चेतन आव्यो नहीं, ते फरती साजा थई सक्या नहीं. उसे पोलियो हो गया था, केने पोलियो थई गयो हतो. रेशमा बहुत हिम्मत वाली लड़की थी, के रेशमा खूब ज हिम्मत वाली छोकरी हती. शुरू शुरू में उसे जरूर दोनों की सहायता लेनी पड़ती थी, दूसरों की सहायता लेनी पड़ती थी. शुरुआत में एने बीजा की मदद माटे अवश्य जरूर पड़ती थी, कि पोते पोतानो काम जाते करी शकती न हती, बीजा लोगों की पण जरूर एने पड़ती हती. परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है. हवे एनी उम्र 11 वर्ष की थई गई छे. 11 वर्ष की उम्र में તે પોતાના બધા જ કામ જાતે કરે છે. વહ અપને પરિવાર પર અપને કામ કે લિયે નિર્ભર નહીં રહેના ચાહતે, કે તે છે પોતાના કુટુંબ પર પોતાના કામ માટે આધારિત રહેવા ઈચ્છતી નથી. એ શરૂઆતમાં એને તકલીફ થઈ હતી એટલા માટે એને બીજાની જરૂર લેવી, મદદની જરૂર પડતી હતી. પણ હવે 11 વર્ષની થઈ ગઈ છે એટલે પોતાના કામ તે જાતે જ કરે છે. એ પોતાના કામ માટે તે બીજા ઉપર નિર્ભર રહેતી નથી. આપણે તો ભગવાને સરસ હાથ પગ આપે છે, છતાં બી આપણે તો અમુક વખતે બીજા ઉપર નિર્ભર રહીએ છીએ. બીજાને કામ બતાવી છે, મમ્મીને કામ બતાવી છે, આપણા નાના ભાઈ બહેન હોય કે મોટા ભાઈ બહેનને બી કામ બતાવી દઈએ છીએ. પણ અહીંયા વિકલાંગ હોવા છતાં તે રેશમા કોઈના ઉપર નિર્ભર હતી નહીં, તે પોતાનું કામ જાતે કરતી હતી. परिवार के सभी सदस्य, पिताजी, छोटा भाई, गोलू, दादीजी, दादाजी, सभी उसे बहुत प्यार करते हैं. वह सबकी आंखों का तारा है. केना कुटुंबना सभ्य, सदस्य એટલે सभ्य, कुटुंबना બધા સભ્યો, पिताजी, नानो भाई गोलू, दादीजी, दादाजी, सौ તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તે સૌને ખૂબ પ્રેમ કરે છે. બધા એને આંખો કા તાર એટલે ખૂબ જ પ્રેમ કરવો. માને રસોઈ ગરમે સારે બર્તન, ડિબ્બે, બોટલે નીચે ઉતાર કર સાફ કર દીએ થે. ઉન્હોને રેશના કો આવાજ દી, રેશુ અગર તુમને નાસ્તા કર લિયા હો તો કામ મે મેરા હાથ બટાઓ. માએ રસોડામાં બધા વાસણો, ડબ્બા, સીસીલે બોટલો બધી નીચે ઉતારીને સાફ કરી દીધા હતા. તેમણે રેશમાને બૂમ પાડી કે રેશુ જો તે નાસ્તો કરી લીધો હોય તો કામમાં મને મદદ કર. એની માએ એને કહે છે, હા માં મેને નાસ્તા કર લિયા, કે જે હા માં મેં નાસ્તો કરી લીધો છે. દૂધ કા મેવે વાલા દલિયા બહુત અચ્છા બના હૈ,
કે દૂધનો મેવાવાળો જે મગદળ બનાવ્યો છે તે ખૂબ જ સરસ બન્યો છે. માં મેં હાથ ધોકર અભી આતી હું, કે હા માં હું હાથ ધોઈને હમણાં આવું છું. રેસમાં અપને કુર્સી કો ધકેલતે હુએ રસોઈ ઘર મેં પહોંચી, કે રેશમા પોતાની ખુરશી છે એ ધકેલતી ધકેલતી રસોડામાં આવી પહોંચે છે. રેશમા માકો બર્તન ડિબ્બો પર લેબલ લગા લગા કર પકડાતી ગઈ ઓર માં ઉને વ્યવસ્થિત ઢંગ સે સજાતી ગઈ. રસોઈ ઘર ફિર સે ચમચમાને લગા. રેશમા રસોઈ ઘરમાં પહોંચી જાય છે અને રેશમા વાસણો તથા ડબ્બા ઉપર લેબલ ચોંટાડીને માને આપતી ગઈ અને માં તેને વ્યવસ્થિત રીતે મૂકતી ગઈ. કે રસોડું હવે ફરીથી ચમકવા લાગ્યું હતું. રસોડામાં સાફ સુફી કરો અને રસોડું ઘર કેવું મસ્ત ચમકવા લાગે છે. તેવી જ રીતે પિતાજી દફતર ચલે ગયે, કે પિતાજી હતા એના પપ્પા હતા એ ઓફિસ ગયા હતા. દફતર એટલે ઓફિસ, તે ઓફિસે ચાલ્યા ગયા હતા. માં કો લડ્ડુ બનાને કે લીએ કુછ જરૂરી સામાન ચાહીએ થા, કે માને લાડવા બનાવ્યા હતા, લાડવા બનાવવા માટે થોડો જરૂરી સામાન જરૂરી જોઈતો હતો. ગોરો તો બહુ જ છોટા હે, ગોરો તો બહુ જ નાનો હતો, તે ખૂબ જ નાનો હતો. દાદીજી દાદાજી બહુ જ બુજુર્ગ હે, કે દાદાજી દાદીજી તો ખૂબ જ ગળા થઈ ગયા હતા, બુજુર્ગ એટલે ગળા હતા. અબ સામાન લાયે કોણ, કે હવે સામાન લાવશે કોણ. માં પરેશાન થઈ, કે માં મૂંઝાઈ ગઈ હતી કે હવે લાડવા બનાવવા છે. હવે ગોરો નાનો હતો, દાદા દાદાજી બુજુર્ગ હતા, તો હવે ઘરમાં સામાન લાવી કોણ આપશે, એટલે માં મૂંઝાઈ ગઈ હતી. રેશમાને કહા સામાન મેં લાવુંગી, અને રેશમા એમ કહે છે કે સામાન હું લઈ આવીશ. બસ આપ મુજે સામાન કી લિસ્ટ ઓર એક થેલા દે દીજીએ. હવે એમ કહે છે કે બસ તું મને એક સામાનનો લિસ્ટ આપી દે અને એક થેલી આપી દે, હું સામાન લઈ આવીશ. તું લઈ આવુંગી અકેલી, કે તું એકલી લઈ આવીશ સામાન. માને પૂછા, મા એમ કહે છે કે તું એકલી સામાન લઈને આવીશ. હા મા, એક બાર પહેલે ભી મેં તો લાવી હતી. રેશમા કી આવાજ મેં દ્રઢતા હતી. રેશમા કહે છે કે હા મા, એક વખત પહેલા પણ તો હું લાવી હતી. રેશમાના અવાજમાં દ્રઢતા હતી, કે ના હું જઈ શકીશ એ રીતે. તો ઠીક હે, તું ભી લઈ આવો, લેકિન ધ્યાન સે જાના, સારા સામાન નુક્કડ વાળે દુકાન સે હી મિલ જાયેગા. રે માં કહે છે કે સારું ચલો તું સામાન જઈને લેતી આવ, પરંતુ સંભાળીને જજે, ધ્યાનથી જજે. લેકિન ધ્યાન સે જાના, તું ધ્યાનથી સંભાળીને જજે કે બધો સામાન નુક્કડ વાળી એટલે ગલીના છેડે વાળી દુકાન છે ત્યાંથી તમને દુકાન બધો મળી જશે. થોડી દેર મેં રેશમા સારા સામાન લેકર લોટી, કે થોડી સમય થયો પછી રેશમા દુકાનમાંથી બધો સામાન લઈને ઘરે પાછી આવી. પૂછી દિન બીતે, સોરી લે ઉસને ગોલુ કો આવાજ દી, ગોલુ એ લો તુમ્હારી લીએ ટોફી લાયું હું. સામાન લઈને પાછી આવે છે પછી ગોલુને કહે છે, ગોલુને બૂમ પાડીને કહે છે, ગોલુ લે આ તારા માટે હું ચોકલેટ લાવી છું. ગોલો ટોફી પાકર ખુશી સે ઉછલને લગા, કે ગોલોને ચોકલેટ મળી અને તે આનંદથી નાચી ઉઠ્યો. કુછ હી દિન બીતે થે, કે થોડો સમય થોડા દિવસ વીત્યા હતા. એક દિન શામ કો રેશમા કા ઘર દિયો કી ઝિલમિલ પ્રકાશ ને જગજગાને લગા, કે થોડા દિવસો પછી એક દિવસ સાંજે રેશમાનું ઘર દીવાઓના ઝરહાટથી પ્રકાશથી ચમકવા લાગ્યો. પૂરા મહોલ્લા જગમગા રહ્યા હતા, કે આખો મહોલ્લો હતો, શેરી હતી એ પણ જગમગવા લાગ્યા હતા. જહાં રોશની હી રોશની, પૂરા મહોલ્લા જગમગા રહ્યા હતા, જહાં રોશની રોશની થી, ક્યાં જમીન ક્યાં આસમાન. દાદીજીને બતાયા કે દીપાવલી અંધેરો પર ઉજાલે કી જીત કા ત્યોહાર હૈ, બુરાઈ પર અચ્છાઈ ઓર અસત્ય પર સત્ય કી સદા જીત હોતી હૈ. વે આખો મોલો જરહડતો હતો, જમીન પર કે આકાશમાં બધી જગ્યાએ પ્રકાશ હતરેલાતો હતો. દાદીજીએ કહ્યું કે દીપાવલી અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર છે, બુરાઈ પર ભલાઈની અને અસત્ય પર સત્યની હંમેશા જીત થાય છે. ઇસ દિન રાવણ કો પરાજિત કર,
राम अयोध्या लौटे थे। उसी खुशी में यह त्योहार मनाया जाता है। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बात सुन रहे थे कि आज उसे श्री राम रावण ने जीती ने अयोध्या पाचा फर्या हता। रावण ने हरावी ने पोते जीती ने अयोध्या पाचा फर्या हता। एना आनंद में आ त्यौहार मनावामां आवे छे। रेशमा अने गोलू खूब ज ध्यान थी दादी जी नी वातो सांभळी रह्या हता। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। के थोड़ी वार पछी बधा साथे मळीने पूजा करी अने बधा साथे मळीने प्रसाद खाधो। गोलो अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। के गोलो एना मित्रों साथे फटाकड़ा फोड़वामां खूब ज मशगूल एटले के मग्न थई गयो हतो। रेशमा अपने दादा दादी के साथ फूलजोड़िया जला रही थी। કે રેશમા એના દાદા દાદી સાથે ફૂલજોડિયા એટલે તારામંડળ જે કહીએ છીએ ને તે સરગાવી રીતે ફોડી રહી હતી। એટલે મેં રેશમાને ક્યાં દેખા કે ગોલુને જીસ ફટાકે કો બુજા હુઆ સમજ કર છોડ દિયા થા ઉસમેં સે ચિંગારિયા નિકલને લગી હૈ। ગોલુ કે પીઠ ફટાકે કી તરફ થી રેશમા ચિલ્લાઈ, ગોલુ ગોલુ બચો તુમ્હારે પીછે ફટાકે હૈ। કે રેશમાના દાદા દાદી જોડે ફૂલજોડિયા ફોડી રહી હતી એટલામાં રેશમાએ જોયું કે ગોલુ જે ફટાકડાને ઓલવાઈ ગયેલો સમજીને નાખી દીધો હતો એમાંથી ચિનગારીઓ નીકળવા લાગી હતી। ગોલુને પીઠ એ ફટાકડાની તરફ હતી। રેશમાએ બૂમ પાડી, ગોલુ ગોલુ ખસી જા, તારી પાછળ ફટાકડો છે, એમ કરીને રેશમા બૂમ પાડે છે। પટાખો કે શોર મે રેશમા કી આવાજ દબ ગઈ। કેટલા બધા ફટાકડાના અવાજ આવતા હતા એમાં રેશમાનો અવાજ દબાઈ ગયો હતો। બાકી લોકો કુછ સમજ પાતે સબસે પહેલે રેશમા જલ્દી જલ્દી કુર્સી કો ધકેલતે ગોલુ કે પાસ જા પહોંચી। કે ફટાકડાના એટલા બધા અવાજમાં રેશમાનો અવાજ દબાઈ ગયો। બીજા લોકો કઈ સમજે તે પહેલા રેશમા જલ્દી જલ્દી ખુરશીને ધકેલતી ધકેલતી ગોલુની પાસે જઈ પહોંચે છે। ઉસને ગોલુ કો જોર સે ધક્કા દિયા ઓર ખુદ આગે નિકલ ગઈ। અપને ખુરશી કી ગતિ કે કારણ ધડામ જોર કા ધમાકા હુઆ। હવે તેણે ગોલુને જોરથી ધક્કો માર્યો અને પોતાની ખુરશીની ગતિને લીધે પોતે આગળ નીકળી ગઈ અને ધડામ દઈને જોરથી અવાજ જોરથી ધડાકો થયો। રેશમા કી ફૂર્તિ ને ગોલુ કો જલને સે બચા લિયા। ગોલુ કો કુછ સમજ ન આયા કે ઉસે ધક્કા કિસને દિયા ઓર ક્યો। કે રેશમાએ ફૂર્તિથી ગોલુને દાસ્તા બચાવી લીધો। ગોલુને તો કંઈક સમજાયું નહીં કે તેને કોણે ધક્કો માર્યો ને શા માટે ધક્કો માર્યો, કેમ કે ગોલુ તો હતો એ પોતાના ફટાકડા ફોડવામાં મશગુલ હતો અને આ જે બનાવ બની ગયો એ ફક્ત રેશમા જાણતી હતી। ને રેશમા જલ્દી જલ્દી પોતાની ખુરશીને ધક્કો મારીને ગોલુની પાસે આવે છે। તેને ગોલુને જોરથી ધક્કો માર્યો અને પોતાની ખુરશી એટલી સ્પીડમાં હતી એટલે આગળ નીકળી ગઈ, પણ ધડામ કરતો અવાજ જોરથી આવે છે અને રેશમાને જોરદાર તાકાતથી એને પોતાની તાકાતથી ગોલુને દાસ્તાન બચાવી લીધો હતો અને ગોલુને કંઈ સમજાયું નહીં કે મને ધક્કો કોણે માર્યો અને શા માટે માર્યો। ધમાકે કી અવાજ સુનકર માં પિતાજી ભી બહાર દોડ ચલે આયે। કે ધક્કાના અવાજ સાંભળીને એના માતાજી અને પિતાજી ઘરની બહાર દોડીને આવે છે કે શું થયું અને ક્યાંથી અવાજ આવ્યો। ખુરશી રેશમા કે ઉપરથી ઓર રેશમા નીચે, કે ખુરશી રેશમાના ઉપર હતી અને રેશમા ખુરશીના નીચે હતી। પિતાજીને ખુરશી સીધી કી ઓર રેશમા કો ઉસ પર બેઠા દિયા। એના પિતાજીએ ખુરશી સીધી કરી અને રેશમાને ત્યાંથી લઈને ખુરશી ઉપર બેસાડી દીધી। માં ભયભીત થી, માં ભયભીત, માં ડરી ગઈ હતી કે શું થયું, બોલી કહી ચોટ તો નહીં લાગી રેશુ। કહે છે કે માં, એની માં કહે છે કે રેશમા કે રેશુ તને ક્યાંય વાગ્યો તો નથી ને।
रेशमा ने उन्हें सारी बात बताई। सबने रेशमा की पीठ थपथपाई। હવે રેશમા છે બધી વાત વિગત વખત કહે છે, બધાને કહે છે વિગતવાર, તો સૌએ રેશમાને શાબાશી આપી। બોલું રેશમા કે પાસ આકર નાટકીય ઢંગ સે બોલા, દીદી આજ તો આપને મેરી જાન બચા લી, આપકા યહ ધમાકેદાર ધક્કા મુજે હંમેશા યાદ રહેગા। હવે એનો ભાઈ છે બોલું રેશમાની પાસે આવે છે, નાટકીય ઢંગ સે બોલે છે, નાટક કરીને બોલે છે કે દીદી આજે તમે મારો જીવ બચાવ્યો, પણ આપનો જોરદાર ધક્કો મને હંમેશા યાદ રહેશે એમ કહે છે। સભે લોગ ખિલખિલાકર હસ પડે કે આજુબાજુ જે બધા ઉભા હતા લોકો એ ખડખડાટ હસવા લાગ્યા। રેશમા કે શારીરિક કમી ઉસકે ઈરાદો મે કભી બાગા નહીં બને, કે રેશમાની જે શારીરિક ખામી છે એ તેના ઈરાદામાં ક્યારે અડચણરૂપ બની નથી। वह आज भी इतने ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है कि ते आजे पण એટલે જિંદા દિલી અને પરિશ્રમથી પોતાનું જીવન વિતાવે છે। ઉસકી હર શુભ નઈ શુભ હોતી હૈ કે એની દરરોજ નવી સવાર, એના માટે દરેક સવાર નવી સવાર હોય છે। વહ હર શુભ અપને કામ મે નયે ઈરાદે સે જૂટ જાતી હૈ, તે દરેક સવારે તે એક નવા સંકલ્પ સાથે જોડાઈ જાય છે। આપણે તો ભગવાને સરસ હાથ પગ આપે છે, છતાં બી અમુક વખત આપણે કોઈનો જીવ બચાવી શકતા નથી। અહીંયા એક વિકલાંગ છે રેશમા, એ પણ એક સારું એવું કાર્ય કરે છે। અહીં આપણો પાઠ પૂરો થાય છે। નીચે આપેલા છે શબ્દાર્થ, વ્યસ્ત, કામ મે લગા હુઆ, વ્યવસ્થિત, ઢંગ સે, તરીકે સે, उत्सुकता, तीव्र इच्छा, बुजुर्ग, बड़े बूढ़े, त्योहार, पर्व, उत्सव, दृढ़ता, मजबूती, दृढ़ होने का अभाव, दैनिक, रोजाना, प्रतिदिन, बेजान, बिना जान के निर्जीव, जिन में हरकत न हो, बागा, रुकावट, जिंदा दिली, खुश मिजाजी, विनोद प्रियता। मुहावरे, आंखों का तारा होना तो खूब प्यारा होना, हाथ बांटना तो काम में मदद करना, पीठ थपथपाना शाबाशी देना। दरेक विद्यार्थी मित्रों पोतानी नोटबुक में शब्दार्थ अने मुहावरे लखवाना छे। अहीं छे अभ्यास, दरेक विद्यार्थी मित्रों अभ्यास पण लखवानो छे। प्रश्न एक, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के काव्य में वाक्यों में प्रयोग कीजिए। अहीं उदाहरण आपेलू छे, मंडराना आकाश काले काले हमारे रास्ते में कई बाघाए आई, उत्सुकता मुझे मेला देखने की बड़ी उत्सुकता थी, दृढ़ता व्यायाम से शरीर में दृढ़ता आती है, बुजुर्ग हमें बुजुर्गों का आदर और सम्मान करना चाहिए, व्यस्त सुबह होते ही सब अपने अपने काम में व्यस्त हो जाते हैं। પ્રશ્ન બે, પ્રશ્નો કે ઉત્તર દીજે, અહીંયા પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। પ્રશ્ન ત્રણ, યદિ આપકી કક્ષા મે રેશમા કી તરહ કોઈ બચ્ચા દાખિલા લે તો આપ ક્યા કરતે હો, કિન કિન બાતો કા ધ્યાન રખોગે। તો યદિ હમારી કક્ષા મે રેશમા કી તરહ કોઈ વિકલાંગ બચ્ચા દાખિલા લે લે તો મેં ઉસકી હસી નહીં ઉડાઉંગા, મેં ઉસકે પ્રતિ પૂરી હમદર્દી રખૂંગા और इस बात का पूरा ख्याल रखूंगी कि मेरे किसी व्यवहार से उसके दिल को चोट न पहुंचे। किस प्रश्न में किस तरह उसकी सहायता करेंगे, मैं खेल कूद तथा अन्य प्रवृत्तियों में अपने विकलांग सहपाठी को अवश्य शामिल करूंगी, मैं किसी भी तरह उसकी अपेक्षा नहीं होने दूंगी। प्रश्न त्राण, विद्यालय में क्या परिवर्तन करना चाहिए, मैं आचार्य जी से निवेदन करूंगी कि वे शाला में ऐसे कार्यक्रमों का आयोजन करें जिनमें विकलांग विद्यार्थी भी भाग ले सके। प्रश्न चार, बाकी बच्चों को क्या सलाह देंगे, मैं बाकी बच्चों को सलाह दूंगी कि वे उस विकलांग साथी को पूरा सहयोग दे और उसके साथ प्रेम पूर्ण व्यवहार करें।
સોચકર બતાવીએ. આ તમારે વિચારીને તમારી રીતે પ્રશ્નનો જવાબ લખવાના છે. સ્વાધ્યાય પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પ્રશ્ન બે, રેશમા કી જિંદા દિલી વિષય પર સંક્ષેપ મેં લખીએ. એ તમારે તમારી રીતે સંક્ષેપમાં એનું પરિવર્તન લખવાનું છે, એનું જે થયું છે તે લખવાનું છે. કે પોલિયો કે કારણ રેશમા કે પેર નિકમે હો ગયે થે, લેકિન ઇસ શારીરિક કમી કા ઉસકે મન પર કોઈ અસર નહીં હુઆ. વહ અપને સારે કામ સ્વયં કરતી હૈ, વહ અપને કામ કે લિયે કિસી પર નિર્ભર નહીં રહતી. ઘર કે કામો મેં ભી વહ પૂરી લગન સે મા કા હાથ બઢાતી હૈ. વહ પહિયેદાર કુર્સી પર બેઠકર વહ બાજાર સે સામાન ભી લે આતી હૈ. સચમુચ રેશમા એક જિંદા દિલ લડકી હૈ. એ તમારે લખવાનું છે. પ્રશ્ન ત્રણ, નીચે દી ગઈ ઘટનાઓ કો કહાની કે ક્રમે લખીએ. અહીંયા કહાનીના ક્રમમાં તમારે ગોઠવવાની છે. અહીંયા આડીઅવળી આપેલી છે ઘટના, તમારે એને ક્રમમાં ગોઠવવાની છે. પહેલું તો આવશે કે રેશમા બાજા સે સામાન લાઈ. બે નંબરમાં રેશમા કા ઘર દિયો કે ઝિલમિલ પ્રકાશ સે જગમગાને લગા. નંબર ત્રણ, ગોલુ અપને દોસ્તો કે સાથ પટાખે છુડાને મેં મસ્ત થા. નંબર ચાર, રેશમા ને ગોલુ કો જોર સે ધક્કા મારા. નંબર પાંચ, માં ને રેશમા સે કહા કહી ચોટ તો નહીં લગી. છ, સબને રેશમા કી પીઠ થપથપાઈ. એ તમારે લખવાના છે. પ્રશ્ન ચાર, મુહાવરે કે અર્થ દેકર વાક્ય મેં પ્રયોગ કીજે. તમારે એના અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ. પ્રશ્ન પાંચ છે, ઉદાહરણ કે અનુસાર શબ્દો કા ઉપયોગ કરકે વાક્ય બનાવીએ. અહીંયા છે કી, અહીંયા પણ છે કી, હસવાઈ વાળી કી અને દીર્ઘાઈ વાળી કી આપેલી છે. એમાંથી વાક્યનો પ્રયોગ જે ઉદાહરણ આપેલું છે તમારે અહીંયા કી, ઉસને કહા કી વહ નિર્દોષ હૈ, મેને નવીન કી સહાયતા કી. કી કીનો મિનિંગ અલગ થાય છે એવી રીતે. ઇસલિયે તાકી, તો ઇસલિયે મદારી તમાશા દિખા રહા હૈ, ઇસલિયે લોગ જમા હો ગયે. તાકી મેદાન મેં પુલિસ કા બંદોબસ્ત કિયા ગયા થા, તાકી સભા મેં કોઈ ગડબડી ન હો. ક્યોકિ જબકિ મેને છાતા ખરીદા, ક્યોકિ વર્ષા ઋતુ આ ગઈ થી. મેને બેટી સાવલી હૈ, જબકિ માં બાપ દોનો ગોરે હૈ. ઓર મેં આપકી ઓર હી આ રહા થા. મેં ભાઈ ઓર બહન દોનો બહુત અચ્છે હૈ. મેં ઓર મેં પઢતા હું, બચ્ચે ઘર મે શોર મચા રહે હૈ. એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પ્રશ્ન છ, નીચે દિએ ગયે વાક્યો કા વચન પરિવર્તન કીજીએ. અહીં વચન પરિવર્તન કરવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ પ્રમાણે તમારે અહીં કરવાનું રહેશે. ખુશી ખુશિયા એવી રીતે દરેક વિદ્યાર્થીઓએ આ તમારી રીતે લખવાનું રહેશે. પ્રશ્ન નીચે દિએ ગયે શબ્દો કો ચિત્રમે શબ્દ કે ક્રમાનુસાર લખીએ. અહીંયા આપેલા છે મહેનત ભૂકંપ સુંદર મરી શ્રેષ્ઠ નિર્દોષ તુફાન અંગુર આકાશ. તેને ક્રમમાં ગોઠવવાના છે. પેલા સ્વર લેવાના છે, અંગુર આકાશ તુફાન નિર્દોષ ભૂકંપ મરીચ મહેનત શ્રેષ્ઠ અને સુંદર. પાછળ ભાષા સજ્જતા છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાની નથી પણ દરેકે પોતાની નોટબુકમાં લખવાની છે. અહીં આપણો પાઠ છ સુબહ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટમાં, હિન્દીની નોટમાં શબ્દાર્થ મુહાવરે અભ્યાસ સ્વાધ્યાય લખવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોને પાઠ એક થી છ જે છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ હિન્દી નોટમાં અભ્યાસ સ્વાધ્યાય કમ્પલસરી લખવાનું રહેશે. આવજો મિત્રો.